નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું અમારી આકાશ અકાડેમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ લસા અને ગુસ્સા વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે તો હવે સૌપ્રથમ આપણે લસા વિશેની માહિતી મેળવીએ તો લસાનું પૂરું નામ થાય લઘુત્તમ સામાન્ય અવયવી હવે એમાં વાત આવે અવયવીની

એ ત્રણ ના અવયવી બને બરાબર આ જે સંખ્યા તમને મળે ત્રણ છ નવ અને બાર એ કોના અવયવી મળે તો કે ત્રણ ના અવયવી મળે તો લસા એટલે એવી નાનામાં નાની સંખ્યા કે જેને આપેલ તમામ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય લસા એટલે શું તો કે લસા એટલે નાનામાં નાની સંખ્યા કે જેને આપેલ તમામ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો સૌથી પહેલું ઉદાહરણ છે કે સોળ અને વીસ નો લસા શોધો હવે સૌ પ્રથમ આપણે અવયવી એટલે શું એ સમજીએ તો એ મુજબ સોળના અને વીસ ના અવયવી લખવાના તો સોળ ના અવયવી થાય એ જ રીતે વીસ ના અવયવી વીસ એકા વીસ વીસ દુ ચાલીસ વીસ તેરી સાઠ અને વીસ ચોક એસી હવે અવયવી લખી નાખ્યા પછી આપણે એ જોવાનું કે બે ની અંદર કોમન હોય એવો નંબર કયો તો કે બે ની અંદર કોમન હોય એવો એક નંબર છે એસી બરાબર તો આનો મતલબ એવો થાય કે એસી જે છે એ સોળ અને વીસ નો લસા થાય હવે બીજી રીત રીત છે વિભાજનની બરાબર આવી રીતે લખી નાખવાનું અને તેના ભાગ પાડીએ તો સોળ અને વીસ ને સૌ પ્રથમ બે વડે ભાગી શકાય તો બે વડે ભાગીએ તો અહીંયા આઠ અહીંયા દસ હજી બે વડે ભાગ ચાલે તો અહીંયા ચાર અહીંયા પાંચ હજી બે વડે ભાગ ચાલે અહીંયા બે અહીંયા બે

ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ પંચા એસી લસા કેટલો આવે એસી અવયવી રીતથી કરો કે વિભાજનની રીતથી કરો બે ની અંદર અવયવીની જે રીત છે એમાં તમને ઘડિયો આવડવો જોઈએ કોઈ મોટી સંખ્યા હોય તો એની અંદર અવયવીની રીતથી ન કરાય આવી રીતે વિભાજનની રીતથી કરાય એ તમને સહેલી પડે ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ બાર અઢાર અને ચોવીસ નો લસા શોધો તો સૌ પ્રથમ આપણે પહેલા જેમ કરીએ એમ જ કરશું બાર અઢાર અને 24 ના અવયવી લખશું તો બારના અવયવીમાં બોતેર અને ચોવીસ ના અવયવીમાં ચોવીસ અડતાલીસ અને બોતેર હવે તમે ધ્યાનથી જુઓ તો આ ત્રણેય સંખ્યાની અંદર બોતેર જે છે એ કોમન છે બરાબર જુઓ બોતેર જે છે એ ત્રણેય સંખ્યામાં કોમન છે તેનો મતલબ થાય રસા કેટલો આવશે તો કે વિભાજનની રીતથી આપણે બે થી ભાગ ચલાવીએ તો બે અહીંયા છ અહીંયા નવ અને અહિયાં બાર હજી બે થી ભાગ ચાલશે અહીંયા બે અહિયાં ત્રણ અહીંયા નવ અને અહિયાં છ હજી બે થી ભાગ ચાલશે અહીંયા બે ત્રણ ને બે વડે ન ભાગી શકાય એટલે ત્રણ અને નવ એમને ત્યારબાદ છ ને બે વડે ભાગીએ તો ત્રણ હવે બે થી ભાગ નહીં ચાલે હવે ભાગ ચાલશે ત્રણ થી તો ત્રણ થી ભાગ ચલાવીએ તો અહીંયા એક અહીંયા ત્રણ અને અહીંયા એક ત્યારબાદ હજી ત્રણ થી ભાગ ચલાવીએ તો અહીંયા એક આવી જાય ત્રણ અહીંયા એક એક અને એક છેલ્લે ટૂંકમાં એક 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 આવવું જોઈએ હવે જે સંખ્યા આપણને મળી એ સંખ્યાના ગુણાકાર કરો બે ગુણ્યા બે ગુણ્યા બે અને ત્રણ ગુણ્યા ત્રણ તો બે દુ ચાર ચોવીસ મોટી છે એટલે આપણે અવયવીની રીતથી નહીં કરીએ બરાબર વિભાજનની રીતથી કરીએ ચોવીસ છન્નું અને બસો અઠ્યાસી સૌથી પહેલા બે વડે આપણે ભાગ ચલાવીએ બરાબર બે વડે ભાગ ચલાવીએ તો અહીંયા આવશે બાર અડતાલીસ અને એકસો ચુમ્માલીસ હજી બે વડે ભાગ ચાલશે અહીંયા આવશે બે પછી બાર ને બે વડે ભાગીએ એટલે છ અહીંયા ચોવીસ અને બોતેર હજી બે થી ભાગ ચલાવીએ ત્રણ બાર અને છત્રીસ હજી બે થી ભાગ ચાલશે ત્રણ ને બે વડે નહીં ભાગી શકાય એટલે અહીંયા ત્રણનું ત્રણ એમને ત્યારબાદ છ અહીંયા આવશે અઢાર હજી બે વડે ભાગી શકાશે બે પછી અહીંયા ત્રણ આવશે એટલે છેલ્લે એક આવી જશે એક એક અને એક બરાબર હવે સંખ્યા જે મળી એ સંખ્યાનો ગુણાકાર કરો એટલે આપણને લસા મળે તો સૌ પ્રથમ બે ગુણ્યા બે એટલે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ ગુણ્યા નવ ઓછા દસ આરે કરશું એટલે કેટલો જવાબ આવશે ત્રણસો વીસ અને ત્યારબાદ બત્રીસ નો ગુણાકાર એક આરે કરીએ તો જવાબ આવે બત્રીસ તો ત્રણસો માંથી કેટલા માઇનસ કરવાના છે બત્રીસ તો જવાબ આવે બસો એટલે બત્રીસ ગુણ્યા નવ કરીએ તો જવાબ કેટલો મળશે બસો અઠ્યાસી તો આનો મતલબ થાય કે આ ત્રણ સંખ્યાનો લસા જે છે એ કેટલો મળે બસો અઠ્યાસી ત્યારબાદનો ચોથો દાખલો એમાં એ જ રીતે કરવાનું છે સત્યાવીસ ત્રેસઠ અને બોતેર સૌપ્રથમ બે વડે ભાગીએ તો અહીંયા સત્યાવીસ અને ત્રેસઠ ને બે વડે નો ભાગી શકાય એટલે એમને મળીએ બોતેર ને બે વડે ભાગીએ તો છત્રીસ હજી સંખ્યાને બે વડે ભાગી શકાય અહીંયા સત્યાવીસ છત્રીસના કેટલા થઈ જશે તો કે અઢાર હવે ત્રણ વડે ભાગીએ આપણે બરાબર કારણ કે આ ત્રણેય સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય એટલે ત્રણ અહીંયા નવ અહીંયા એકવીસ અને અહીંયા છ હજી ત્રણ વડે ભાગી શકાય અહીંયા ત્રણ ત્રણ સાત અને બે હવે આપણે ત્રણ વડે ભાગીએ તો અહીંયા એક આવી જાય ત્રણ વડે ભાગીએ તો અહીંયા એક બાકીના બે ત્યારબાદ સાત વડે ભાગીએ તો નીચે આવી જશે એક અને પછી બે વડે ભાગીએ તો બે નીચે આવી જશે એક હવે આપણે ગુણાકાર કરીએ તો બે ગુણ્યા બે એટલે ચાર ચાર ગુણ્યા બે એટલે આઠ ત્યારબાદ ત્રણ ગુણ્યા ત્રણ નવ નવ તેરી સત્યાવીસ અને એક વધશે સાત હવે સાત અઠું છપ્પન છપ્પન ગુણ્યા સત્યાવીસ હવે છપ્પન ગુણ્યા સત્યાવીસ કેવી રીતે કરાય એ જોઈએ તો આની અંદર આપણે એવી ટ્રીક યુઝ કરશું કે છપ્પન ના આપણે ત્રણ ગણા કરશું શું કરશું છપ્પન ના ત્રણ ગણા અને સત્યાવીસ નો ત્રીજો ભાગ કરશું સત્યાવીસ નો ત્રીજો ભાગ કરીએ તો નવ આવે અને છપ્પન ના ત્રણ ગણા કરીએ તો એકસો અડસઠ આવે એટલે કે એકસો અડસઠ ગુણ્યા નવ કરીએ એ જવાબ જે મળે એ જવાબ અને અને જવાબ એ બંને કેવો મળે મળે સરખો કરવું તમારા માટે ઈઝી થઈ ચોપન ને સાત એકસઠ એકસઠ નું એક વધી છ નવ એકા નવ ને છ એટલે પંદર તો જવાબ કેટલો આવશે પંદરસો બાર એનો મતલબ થાય આ ત્રણેય સંખ્યાનો લસા કેટલો થશે પંદરસો બાર હવે કોમેન્ટ બોક્સમાં તમારે મને છ નવ અને પંદર નો લસા જણાવવાનો છે આ ત્રણ સંખ્યાનો લસા શું થાય એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે ત્યારબાદ વાત આવશે ગુસ્સાની ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ ઓલામાં હતું અવયવી અને આમાં છે અવયવ તો અવયવ એટલે શું એ આપણે જોઈએ તો આપેલ સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને શું કહેવાય તો કે અવયવ કહેવાય જેમ કે આપણે બાર લખીએ તો બારને એક વડે ભાગી શકાય બે વડે ભાગી શકાય ત્રણ વડે ચાર વડે છ વડે અને બાર ને બાર વડે પણ ભાગી શકાય તો એનો મતલબ એવો થાય કે બાર ના અવયવો કેટલા છે તો કે આ એક બે ત્રણ ચાર છ અને બાર એ જ રીતે અઢારની વાત કરીએ તો અઢાર ને તમે એક વડે પણ ભાગી શકો બે વડે પણ ભાગી શકો ત્રણ છ નવ અને અઢાર ને અઢાર વડે પણ ભાગી શકાય તો અહીંયા આપણે એક નથી લેખું બરાબર એટલે એક આવશે તો એક બે ત્રણ છ નવ અને અઢાર એ અઢાર ના શું કહેવાય અવયવ ત્યારબાદ અઠ્યાવીસ માં પણ એ જ રીતે એક વડે ભાગી શકાય અને બરાબર તો આ બધા જે છે અવયવ કહેવાય તે પરથી ગુસ્સા એટલે એવી મોટામાં મોટી સંખ્યા કે જેના વડે આપેલ તમામ સંખ્યાને નિશેષ ભાગી શકાય એ પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે શોધવાનો છે સોળ અને વીસ નો ગુસ્સા તો સોળ અને વીસ ના અવયવ લખવાના બરાબર પાંચ વડે વ્યાખ્યા આપણે શું જોઈએ તો કે બંને સંખ્યાની અંદર એવી મોટામાં મોટી સંખ્યા જોવાની છે કે જે આપેલ બંને સંખ્યાને ને નિશેષ ભાગી શકે બરાબર સોળ અને વીસ આવી બે સંખ્યા તમને આપી છે આ બે સંખ્યાને સૌથી મોટામાં મોટી સંખ્યા તો સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે કે સૌથી મોટામાં મોટો અવયવ છે ચાર તો ચાર વડે ભાગીએ તો નિશેષ ભાગી શકાય બરાબર તો એનો મતલબ એવો થાય કે આ બંને સંખ્યાનો કેટલો થશે બંને સંખ્યાનો ગુસ્સા કેટલો થશે તો કે ચાર ત્યારબાદ બાર અઢાર અને ચોવીસ નો ગુસ્સા શોધો એમાં એ જ રીતે બાર ના અવયવ લખવાના અઢાર ના અવયવ લખવાના અને ચોવીસ ના અવયવ લખવાના હવે આ ત્રણેય સંખ્યાના અવયવો લખીએ તો આ ત્રણેય સંખ્યામાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે કે જે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકે તો સૌથી મોટામાં મોટી સંખ્યા આપણને મળે સામાન્ય હોય એવી જે છે એ આ ત્રણેય સંખ્યાને નિશેષ ભાગી શકે તો આનો મતલબ થાય કે આ ત્રણેય સંખ્યાનો એચસીએફ એટલે કે ગુસ્સા કેટલો મળે તો કે છ મળે ત્યારબાદ પાંચ પંદર અને પંચોતેર એનો ગુસ્સા જોઈએ પાંચ પંદર અને પંચોતેરના અવયવ લખ્યા પાંચ ના અવયવ એક અને પાંચ પંદર ના અવયવતેરમાં મોટી સંખ્યા કે જે સામાન્ય હોય અને આપેલ ત્રણેય સંખ્યાને ને નિશેષ ભાગી શકે તેવી સંખ્યા છે પાંચ બરાબર તો આનો મતલબ થાય એચસીએફ આપેલ સંખ્યાનો કેટલો થશે પાંચ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે એ ત્રણ સંખ્યાના અવયવ લખી નાખીએ બરાબર હવે ત્રણેય સંખ્યામાંથી કોમન હોય ની પહેલા જોવાનું અને એમાં સૌથી મોટામાં મોટી સંખ્યા શું હોવી જોઈએ સામાન્ય હોવી જોઈએ ત્રણેયમાં તમે જો સૌથી મોટામાં મોટી સંખ્યા સામાન્ય હોય એવી 5 છે કે જે ત્રણેયની અંદર આવતી હોય અને આ 5 જે છે એ આપેલ સંખ્યાને વિશેષ ભાગી શકે તો એવી સંખ્યા જે છે એ સેમ આવશે તો કે ગુસ્સામાં આવશે ત્યારબાદ 21 31 અને 41 તો 21 ના અવયવ 1 3 અને 7 એકત્રીસ ના આવ્યો એક અને એકત્રીસ અને એકતાલીસ ના આવ્યો એક અને એકતાલીસ બરાબર તો હવે આની અંદર તમે જુઓ આ અંદર સૌથી મોટામાં મોટી સંખ્યા સામાન્ય આવતી હોય કઈ છે તો કે કે છે મતલબ થાય આપેલ સંખ્યા જે છે એનો એચસીએફ એટલે કે ગુસ્સા કેટલો થશે તો કે એક થશે બરાબર હવે તમારે મને કોમેન્ટ બોક્સમાં ત્રણ પાંચ અને સાત આ ત્રણ સંખ્યાનો ગુસ્સા એટલે કે એચસીએફ શું થાય એ જણાવવાનું છે હવે આપણે અપૂર્ણાંક સંખ્યાઓના લસા અને ગુસા કેવી રીતે મેળવાય એ જોઈએ હવે આપણે અપૂર્ણાંક સંખ્યાઓના લસા અને ગુસા કેવી રીતે મેળવાય એ જોઈએ અપૂર્ણાંક સંખ્યા એટલે કે એ બાય બી સ્વરૂપની સંખ્યા હોય એ બધી કેવી સંખ્યા હોય તો કે અપૂર્ણાંક સંખ્યા બરાબર હવે લસા તો લસા એટલે અંશની સંખ્યાનો લસા મેળવવાનો અને છેદની સંખ્યાનો ગુસ્સા મેળવવાનો આ જે ગુણોત્તર મળે એને શું કહેવાય લસા કહેવાય એક વસ્તુ યાદ રાખવાની કે જો લસા મેળવવું હોય તો અંશની અંદર શું મેળવવાનું લસા મેળવવાનું અને છેદમાં શું મેળવવાનું તો કે ગુસ્સા હવે ગુસ્સા મેળવવો હોય આપેલ સંખ્યાનો ગુસ્સા મેળવવો અપૂર્ણાંક તો અપૂર્ણાંક સંખ્યાનો હોય તો અંશની અંદર આપેલ સંખ્યાનો ગુસ્સા મેળવવાનો અને છેદમાં લસા મેળવવાનું આ વસ્તુ જે છે એ આપણે વધુ ઉદાહરણ દ્વારા સમજીએ તો ઉદાહરણ તમને આપેલું છે કે ત્રણના છેદમાં આઠ પાંચના છેદમાં બાર અને નવના છેદમાં સોળ નો લસા અને ગુસા શોધો તો સૌથી પહેલા આપણે સૂત્ર લગાડીએ લસા નું લસા મેળવશું અને નીચે તો ત્રણ પાંચ અને નવ નો લસા થશે પિસ્તાલીસ અને આઠ બાર અને સોળ નો ગુસ્સા થશે ચાર તો જવાબ મળે પિસ્તાલીસ ના છેદમાં ચાર એટલે આજે સંખ્યા તમને આપી છે બરાબર અપૂર્ણાંક સંખ્યા આપી છે આ પૂર્ણાંક સંખ્યાનો લસા કેટલો થાય તો કે પિસ્તાલીસ ના છેદમાં ચાર ત્યારબાદ ગુસ્સા ત્રણ પાંચ અને આનો થાય થાય અને અને નીચે જે સંખ્યા છે એનો તો સંખ્યાનો ગુસ્સા કેટલો મળે તો કે એકના છેદમાં અડતાલીસ એ જ રીતે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ સાતના ના છેદમાં નવ ચૌદના છેદમાં પંદર અને સાતના ના છેદમાં દસ નો લસા અને ગુસા શોધો તો સૌ પ્રથમ લસા શોધવું હોય તો ઉપર જે છે અંશમાં શું કરશું ત્રણેય સંખ્યાઓનો લસા મેળવશું તો સાત ચૌદ અને સાત એનો લસા કેટલો થશે તો કે ચૌદ નીચે નવ પંદર અને દસ એનો ગુસ્સા મેળવશું તો એનો ગુસ્સા થશે એક એટલે એનો મતલબ થશે કે આપેલ સંખ્યાઓનો લસા કેટલો મળશે તો કે ચૌદ કારણ કે નવ પંદર અને દસ જે છે નવ પંદર અને દસ સામાન્ય અવયવ એક છે નવમાં તમે જુઓ તો ત્રણ તેરી નવ થાય પંદર માં તમે જુઓ તો ત્રણ પંચા પંદર થાય અને દસ માં જુઓ તો પાંચ દુ દસ થાય બરાબર આની અંદર છે 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 ને ને કોમન બરાબર એટલે અને ગુસ્સા કેટલો આવ્યો એક તો જવાબ ટોટલ મળે ચૌદ ભાગ્યા એક એટલે ચૌદ ત્યારબાદ ગુસ્સા મેળવીએ તો સાત ચૌદ અને સાત નો સૌ પ્રથમ ગુસ્સા મેળવશો તો એનો ગુસ્સા થશે સાત કારણ કે ત્રણેય ની અંદર સાત કોમન છે સાત જુઓ તો સાત એટલે સાત એકા સાત ચૌદ માં તમે જુઓ તો સાત દુ ચૌદ અને બીજી વખત પણ સાત આવે છે અને દસ નો લસા થાય નેવું કારણ કે નવ પંદર અને દસ આ ત્રણેય ની અંદર નેવું જે છે એ સામાન્ય અવયવી બને તો એનો મતલબ થાય કે નવ પંદર દસ નો લસા થાય નેવું તો આમ આપેલ સંખ્યા જે છે એનો ગુસ્સા થાય સાતના છેદમાં લસા થાય લસા અને ગુસ્સા વિશેની સંપૂર્ણ માહિતી મેળવી અને એના સામાન્ય દાખલાઓ કેવી રીતે ઉકેલવા એની પદ્ધતિઓ પણ આપણે જોઈ આની પછીના વિડીયોની અંદર આપણે લસા અને ગુસ્સાના દાખલાઓ જે પરીક્ષામાં વધારે પડતા પૂછાય છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરશું અને એ વિડીયોની અંદર આપણે તમામ પરીક્ષાલક્ષી દાખલાઓ જોઈશું તો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોના કોન્સેપ્ટમાં તમને કોઈપણ ડાઉટ હોય તે ડાઉટ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો જેનો જવાબ હું તમને જરૂર આપીશ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો